नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय इंग्लिश चैप्टर नंबर 8 में यूनिट 8 में रीड 1 फॉर यूथ अगाउना वीडियो में आप थोड़ोक अर्थ समझाता। हवे आ वीडियो में आप फरीवार के फॉर यूथ युवानों माटे जे आज़ादी विषय बात करवामां आवी एना विषय आग समझिए तो आ चैप्टर शुरू करिए रीड वन। एने पहला थोड़ा स्पेलिंग जो लई तो सुपरस्टिशन, सुपरस्टिशन एटले अंधश्रद्धा, कन्फर्म अनुसरवू, अनुकूल करूँ, इनसाइट एटले ऊंडू ज्ञान के समझ मेळवी तो समझ, कम्पल्जन एटले के दबाण, जरूरियात, अर्ज એટલે ઉદ્દેશ અથવા તો અંતઃપ્રેરણા, અંતઃપ્રેરણા એટલે આપણે આંતરિક સ્વરૂપે અંદરથી જે પ્રેરણા ઉદ્ભવતી હોય તો એને અંતઃપ્રેરણા અર્જ કહી શકાય। અને ઉદ્દેશનો મતલબ એવો થાય કે આપણો ધ્યેય શું છે, ઉદ્દેશ શું છે એ રહેલો છે। ત્યારબાદ સેલ્ફ અસ્યુરન્સ, અસ્યુરન્સ એટલે ખાતરી, જે સેલ્ફ એટલે આપણી પોતાની જ્યારે ખાતરી હોય કે આપણે આ કામ કરી શકશું ત્યારે એને આત્મવિશ્વાસ અથવા હિંમત કહી શકાય, બરાબર। ત્યારબાદ સો કોલ્ડ, કોલ્ડ એટલે કોલ એટલે બોલાવવું, કોલ્ડ એટલે બોલાવેલું, કહેલું, સો એટલે તેથી, સો કોલ્ડ એટલે તથાકથિત કહેવાયેલું અથવા કહેવાતું, નામથી બોલાતું હોય, ઘણી વખત ઘણા એરિયામાં ઘણી વસ્તુ છે એ નામથી બોલાતી હોય, સો કોલ્ડ કહી શકાય, તથાકથિત કહેવાતું। ત્યારબાદ સ્પિરિચ્યુઅલ એટલે કે પવિત્ર, આધ્યાત્મિક, દૈવી અથવા સ્પિરિચ્યુઅલનો મતલબ થાય કે આત્માને લગતું, કોઈ દૈવી સ્વરૂપ, કોઈ ભગવાનને લગતું, કોઈ આત્માને લગતું એને સ્પિરિચ્યુઅલ કહી શકાય। ત્યારબાદ અસ્પાયર એટલે આશા રાખવી, સપનું જોવું, આપણે કોઈ પણ વસ્તુ ઉપર, કોઈ પણ કાર્ય પર આપણે જે અસ્પાયર કરતા હોઈએ, આશા રાખતા હોય, સપનું જોતા હોય તો એ આ સ્પેલિંગ આવશે। ત્યારબાદ અબસર્ડિટી, અબસર્ડિટી એટલે કે મૂર્ખતા, અસંગત, અસંગતનો મતલબ સંગત નથી, સંગ એક સાથે ભળી જાય એવું નથી, અલગ છે એટલે કે મૂર્ખતા દર્શાવે છે। ત્યારબાદ ઇમિટેટનો મતલબ થાય નકલ કરવી, ઇમિટેશન એટલે કે નકલ, અને ઇમિટેટ એટલે નકલ તો અનુકરણ કરવું, જ્યારે અનુકરણ કરવું બીજાને તથાકથિત કહેવાયેલું શબ્દ બોલવું। તો મિત્રો ફોર યુથ યુનિટમાં આપણે આ સ્પેલિંગ જોયા, ત્યારબાદ આપણે અગાઉના વિડીયોમાં આપણે એક પેરેગ્રાફ જોયો કે આઝાદી વિશે થોડું ઘણું સમજ્યા કે આઝાદી એ સાચી સ્વતંત્રતા નથી રહેલી, આઝાદી એટલે કે નામની આઝાદી છે એના વિશે। તો આઈ વન્ડર ઇફ યુ હેવ એવર સ્ટોપ્ડ ટુ એ ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ એઝ ધ સનસેટ્સ, તમે એક અદ્ભુતતાનો નજારો જોઈ શકો, જો કે તમે એવી જગ્યાએ ઊભો અને અદ્ભુત નિરીક્ષણ કરો, માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ એઝ ધ સનસેટ્સ, કે સૂર્ય પૂર્વમાં ઉગતો હોય અને પશ્ચિમમાં આથમે, પશ્ચિમમાં જ્યારે આથમે ત્યારે વિથ ધ સાઈ યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીસ, એટલે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, જ્યારે પશ્ચિમમાં એને આથમનની ક્રિયા દરમિયાન એક વૃક્ષ ઉપર એટલે કે સાદો અને સરળ યંગ ચંદ્ર છે એ શરમાળ થઈને ખીલી રહી હોય, જસ્ટ ઓવર ધ ટ્રીઝ, આ વૃક્ષ ઉપર કે સાદો અને શરમાળ થઈને ચંદ્ર ખીલી રહ્યો હોય છે, ઓફન વારંવાર એટ ધેટ અવર એ જ સમયે એ જ કલાકે ધ રિવર ઇઝ વેરી કામ, એ જ સમયે સૂર્ય જ્યારે આથમી રહ્યો હોય, ચંદ્ર ઝાડ ઉપર ખીલી રહ્યો હોય અને નદીઓ બધી શાંત થઈ ગઈ હોય, એન્ડ ધેન એવરીથિંગ ઇઝ રિફ્લેક્ટેડ
ઓન ઇટ સરફેસ. અને જ્યારે આ શાંત વાતાવરણમાં આ આહલાદક સમયમાં બધી વસ્તુઓનું રિફ્લેક્શન એટલે કે પ્રતિબિંબ, ત્યારે આ બધો પ્રકાશ અથવા તો ત્યારે જે ઉજાસ છે એ નદીઓ પર પડી રહ્યું હોય અને આ સપાટી ઉપર જ્યારે એનું પરફેક્શન પ્રતિબિંબ પડી રહ્યું હોય છે ત્યારે ધ બ્રિજ ધ ટ્રેન દેટ ગોઝ ઓવર ઇટ, અને ત્યારે બ્રિજ અને નદી નાલા ઉપર એક ટ્રેન છે જ્યારે પસાર થતી હોય એવું આહલાદક વાતાવરણ છે આપણા મન સમક્ષ આપણે અથવા તો આપણી સામે ખડું થઈ રહેલું હોય એ આપણે જોઈ શકીએ. ત્યારે ધ ટેન્ડર મૂન, ત્યારે કોમળ આહલાદક, ટેન્ડર એટલે આગળના વિડીયોમાં આપણે ટેન્ડર એટલે કોમળ જે એ જોઈ ગયા. ધ ટેન્ડર મૂન, આ કોમળ ચંદ્ર એન્ડ પ્રેઝન્ટલી હાજર હોય છે નિહાળી રહ્યો હોય છે, કે એક બાજુ ઝાડ ઉપર ચંદ્ર છે એ શરમાળ થઈને ખીલી રહ્યો હોય, નદીઓ શાંત હોય અને આકાશમાં છે દિવસ આથમી રહ્યો હોય પશ્ચિમમાં, અને ત્યારે આ શરમાળ ચંદ્ર છે એ હાજરીની હોય એની. એઝ ઇટ ગ્રોસ ડાર્ક, અને ધીમે ધીમે કાળાશમાં અંધારામાંનો વધારો થતો જાય છે. ધ સ્ટાર્સ, તારાઓ ખીલી રહ્યા હોય. ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટિફુલ, આ ખૂબ જ તાજસ દ્રશ્ય છે, તે ખૂબ જ તાજસ તો મતલબ નજરે નિહાળી શકાય એવું સુંદર, ખૂબ જ સુંદર દ્રશ્ય હોય છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, અને આ નિહાળવા માટે ખૂબ જ સુંદર દ્રશ્ય નિહાળવા યોગ્ય છે. ટુ વોચ, ટુ ગીવ મોર હોલ અટેન્શન ટુ સમથિંગ બ્યુટિફુલ, યોર માઇન્ડ મસ્ટ બી પ્રી ઓક્યુપેશન. પ્રી ઓક્યુપેશન એટલે કે મત ધારણા વ્યક્ત કરવી. પ્રી ઓક્યુપેશન મસ્ટ ઇટ નોટ, શું તમે ધારણા વ્યક્ત ન કરી શકો? ફરીવાર, ખૂબ જ સુંદર દ્રશ્ય. હોલ એટેન્શન, આખું ધ્યાન આપણું ત્યાં દોરી જાય છે. સમથિંગ બ્યુટિફુલ, કશુંક સુંદર હોય ત્યાં દોરી જાય છે. યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ ઓક્યુપેશન, તમારું મગજ તમારું મન છે આવી ફ્રી સ્વતંત્રતાનું એક તાદસ દ્રશ્ય નિહાળી રહ્યા હોય ત્યારે આપણે એવી ધારણા વ્યક્ત કરી શકીએ, એવું સપોઝિશન કરી શકીએ કે આ રમણીય વાતાવરણ છે, ખૂબ જ આહલાદક. એને મસ્ટ ઇટ નટ, શું તમને એ આ આહલાદક વાતાવરણ લાગે નહીં? શું લાગવું જોઈએ કે નહીં? ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ, અને તે ઓક્યુપાઈડ રોકાયેલું ભરાયેલું તે એક વિથ પ્રોબ્લેમ્સ, એટલે કે ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ, તે તમારા સમસ્યાઓથી ભરેલું ન હોવું જોઈએ, અથવા તો અને તે તમારા જે સમસ્યાઓ છે એથી રોકાયેલું ન હોવું જોઈએ. વિથ વરીઝ, ચિંતાઓથી ભરેલું ન હોવું જોઈએ. વિથ સ્પેક્યુલેશન, એટલે ધારણાઓથી ન હોવું જોઈએ. ઇટ ઇઝ ઓનલી, તે માત્ર જોવું જોઈએ અથવા તે છે. વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ, જે માઇન્ડ છે એ ખૂબ જ છે એ તત્પર હોય છે, આનંદદાયક હોય છે, કે યુ કેન રિયલી ઓબ્ઝર્વ, તમે વાસ્તવિકતાથી તમે નિહાળી શકો છો, કે ફોર તે માટે કે ધેન ધ માઇન્ડ ઇઝ સેન્સિટિવ, ત્યાં તમે નિહાળી શકો. આહલાદક વાતાવરણમાં દી આથમી રહ્યો હોય, ચંદ્ર શરમાળ ઝાડ ઉપર ખીલી રહ્યો હોય અને નદીઓ શાંત થઈ રહી હોય એવા આહલાદક વાતાવરણમાં ધ માઇન્ડ ઇઝ સેન્સિટિવ, તમારું મગજ છે તમારું મન છે એ સંવેદનશીલ હોય છે, અને ત્યારે તમે વિચારી શકો છો, નિર્ણય લઈ શકો છો કે ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી, કે સુંદરતા એ અસામાન્ય સુંદરતા વિશે તમે વિચારી શકો છો. અસામાન્ય મિત્રો, અસામાન્ય દેખીતો શબ્દ તમને એમ લાગે કે આ સામાન્યથી પણ નજીકનો, સામાન્યથી પણ સામાન્ય હોઈ શકે, પરંતુ યાદ રાખજો કોઈ શબ્દ સામાન્ય બોલીને ત્યારે સાવ સામાન્ય લાગે છે, પરંતુ અસામાન્યનો મતલબ થાય કે સામાન્ય નથી, જેવો તેવો નથી,
આપણે દાખલા તરીકે એક શબ્દ બોલી જોડ તો એક ને એક બે વસ્તુ ડબલમાં લઈ ત્યારે જોડ કહેવાય, પરંતુ એમાં જ્યારે અ ભેળી જાય ત્યારે અજોડનો મતલબ થઈ ગયો કે એક વસ્તુની બીજી જ્યારે જોડ ન મળતી હોય તેને અજોડ કહેવાય, એટલે કે એક જ વસ્તુ એવી દુનિયામાં છે કે જેની બીજી કોઈ જોડ ન મળતી હોય ત્યારે તેને અજોડ કહી શકાય, ત્યારે તેને અસામાન્ય કહી શકાય, સામાન્ય નથી. દાખલા તરીકે ગોડ ઇઝ ઇમોર્ટલ, અથવા તો ગોડ ઇઝ ટૂંકમાં સો કોલ્ડ સ્પિરિચ્યુઆલિટી ઇન ધી સ્પિરિચ્યુઆલિટી, કે ભગવાનમાં એક ટૂંકમાં આત્મ સ્વરૂપ દ્વૈય સ્વરૂપ રહેલું છે, એ સામાન્ય નથી અસામાન્ય છે, બીજી જોડ કોઈ નથી મળી શકતી, એટલે કે ભગવાનનું તત્વ રહેલું છે. એટલે કે તમે ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ, તમે ત્યારે જે નિહાળતા હો ત્યારે તમારી સમસ્યાઓ સાથે કોઈ રોકાયેલું ન હોય, ભરેલું ન હોય, અને કોઈ ચિંતાઓથી ભરેલું ન હોય, કોઈ ધારણાથી ભરેલું ન હોય, તે માત્ર એ જ હોવું જોઈએ જ્યાં તમારું મગજ ખૂબ જ શાંત અને તમે વાસ્તવિકતા નિહાળી શકતા હોવો જોઈએ, તે વિચારી શકતા હોવો જોઈએ તે માટે, અને ત્યારે માઇન્ડ છે, મગજ છે, મન છે, સંવેદનશીલ બને છે ટુ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી. આ અસાધારણ વસ્તુ, અસાધારણ સુંદરતા, સામાન્ય સુંદરતા નહીં, બેજોડ નહીં, અજોડ કે અજોડ તમને કહી શકાય સુંદરતા. અને એન્ડ પરહેપ્સ, અને કદાચ હિયર ઇઝ ક્લુ ટુ અવર પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ, અને કદાચ અહીં સ્વતંત્રતાની આપણી સમસ્યાઓ વિશે અહીં જ આ એક ફોર યુથ મૂકવામાં આવ્યું હોય અને એમ અહીં વર્ણવવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણે આ રીડ વનમાં ફોર યુથ માટે અહીં સુધી રાખશું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરશું સાચી સ્વતંત્રતા વિશે, શું કહેવાય સાચી સ્વતંત્રતા, તો એના વિશે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ કરશું.